પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સનિષ્ઠ પ્રયાસોને લીધે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં પણ સારું ઉત્પાદન મેળવતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના પણ અનેક પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક કમાતા થયા છે. આવી પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ દિશા તરફ વળે તે હેતુથી જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં પાલનપુર તાલુકાના સુંઢા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાને પ્રાકૃતિક ખેતીથી થયેલા ફાયદાઓ વર્ણવ્યા હતા. આજે અહીંયા સુંઢા ખાતે એક ખેડૂતના ફાર્મ ઉપર આજુબાજુના જે અત્યારે પ્રાકૃતિક ખેતી નથી કરતા એવા ખેડૂતોની એક તાલીમની શિબિર રાખવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ અત્યારે લોકસભામાં જ્યારે એમનું ભાષણ હતું એમાં પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં ખેડૂતો વધે તેના માટે આહ્વાન કરવામાં આવ્યું હતું અને માનનીય રાજ્યપાલશ્રી પણ આ દિશામાં સતત પ્રયત્ન કરી રહ્યા છે. તો આજે આ શિબિરના માધ્યમથી આજુબાજુના ખેડૂતોમાં એની માહિતી પસરશે અને એ લોકો પણ આ દિશામાં આગળ વધશે એવી આશા અને કામના કરીએ છીએ. હું જે મારી જમીન છે એ જમીનમાં અત્યારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. 2016થી મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે અને એક પંચસ્તરીય મોડલ ફાર્મ પણ બનાવ્યું છે. એમાં અલગ અલગ પ્રકારના 8-9 પ્રકારના ફળાઉ રોપાઉં દરવાયેલા છે અને એમાં અંતરપાક પણ અત્યારે અમે એમાં લઈ રહ્યા છીએ. આનું કારણ એક જ કે આપણે પ્રકૃતિના વિરુદ્ધમાં આપણે જઈ રહ્યા હતા, એટલે મને એમ થયું કે ના, પ્રકૃતિ સાથે રહી અને આપણે જીવન જીવવું છે અને ખેત પેદાશો આપણે લેવી છે અને આપણું સ્વાસ્થ્ય સુધારવું છે, એટલે મેં આ પંચસ્તરીય મોડલમાં ફળાઉ જાળવાયા છે કે જેથી કરીને આપણે જે અત્યારે ક્રાઇટ જે બદલાઈ રહ્યો છે, મોસમ બદલાઈ રહી છે. અત્યારે ધારો કે શિયાળામાં વરસાદ ન હોય, ઉનાળામાં વરસાદ ન હોય, તો અત્યારે વરસાદ આવી રહ્યો તો ક્યાંથી આવી રહ્યો છે કે આપણે પ્રકૃતિના વિરોધમાં જઈ રહ્યા છે. એટલે મેં મારી ટોટલ જમીનમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. મને એક રૂપિયાનું પણ નુકસાન નથી જતું. પહેલાં વર્ષે મેં જ્યારે ચાલુ કરીને એ વર્ષે પણ મને નુકસાન બિલકુલ નહોતું જોયું. હા, કદાચ 2-5 માણ ઓછું અનાજ થયું છે, પરંતુ ધરતી માતાને ધીમે 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 જે બંજર બની હતી એ સુધરતી જઈ અને અમારું જે સ્વાસ્થ્ય છે, ઘરનું જે પોતાનું ખાવાનું અનાજ છે, એ સારું અનાજ અમને મળતું હતું. અને બીજું કે હું તો એક જ વાત કરું છું જિલ્લાના ખેડૂતોને કે આ પર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીએ, ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે અને ધરતી માતાનું જે બંજર બની છે એ સુધરે છે. રાસાયણિક ખેતીમાં પૂરેપૂરું નુકસાન જ છે. એમાં અત્યારે દિન પ્રતિદિન જ્યારે ભાવો અત્યારે વધી રહ્યા છે, ઇનપુટ અને આઉટપુટ બધાના આઉટપુટના ભાવ મળતા નથી, ઇનપુટના ભાવ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચ આવે છે, બિલકુલ ખર્ચ આવતું નથી, જેના થકી આપણને પ્રાકૃતિક હાવ એકદમ સસ્તી પડે છે. અને એક ગાયથી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ, એમાં કોઈ બહારથી લાવવાનું થતું નથી, એટલે પ્રાકૃતિક ખેતીમાં બિલકુલ નુકસાન નથી જતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આત્મા યોજના અને આખા રાજ્યની અંદર અથવા આખા દેશની અંદર પ્રથમવાર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાવવામાં આવેલ છે એ અંતર્ગત, અને બીજું કે દેશી ગાય આધારિત માસિક 900 રૂપિયાની જે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એમાં વાર્ષિક અને વર્ષમાં 2 વાર 5400 રૂપિયા લેખે, આમ 10,800 રૂપિયાની વાર્ષિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂતો કે જે આપણે અત્યારે સુંઢા મુકામે ભીખાભાઈ ગુટકાના ખેતરમાં જે ઊભા છે કે જેમણે પ્રાકૃતિક કૃષિનું મોડલ ફાર્મ બનાવ્યું છે, આવા મોડલ ફાર્મ જે બનાવે એ ખેડૂતોને એક મોડલ ફાર્મ દીઠ 13,500 રૂપિયાની સહાય આપે છે. એની અંદર ખેડૂતોએ જે જુદા જુદા ફળ ઝાડના બિયારણ લાવ્યા હોય, રોપા લાવ્યા હોય, ખેડૂતો પોતે આચ્છાદન ખેતીમાં કરે, એના માટે ખેડૂત પોતે ગાય પોતાના ખેતરમાં રાખે અને એના માટે પાકું તળિયું બનાવવાનું થાય, એના માટે એમ કરી અને કુલ 13,500ની એ રીતના સહાય આપે છે. ખેડૂતો પોતે પોતાની જે ઉપજ થઈ અને એને બીજા ખરીદનાર વર્ગને કે ભાઈ આ ખરેખર જે મેં મારા ખેતરમાં જે પ્રોડક્ટ ઉત્પાદન કર્યું છે એનું વેચાણ કરવા માટે કે ભાઈ રેસિડ્યુ ટેસ્ટ ફ્રી કરાવી અને જે કરાવે તો એની અંદર 5,000 થી 7,000 રૂપિયાની જે ખેડૂત ટેસ્ટ કરાવે એમાં આપણા જિલ્લામાં દાંતીવાડા ખાતે જે યુનિવર્સિટી આવેલી છે ત્યાં આગળ રેસિડ્યુ ટેસ્ટ માટેની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાં ખેડૂત પોતે પોતાની જે કંઈ ઉત્પાદન કર્યું હોય એનું ટેસ્ટ કરાવી અને એનું વેલ્યુ એડિશન કરી અને તેનું બી વેચાણ કરી શકે છે. આ સિવાય ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતરની તાલીમ, એ જ રીતના પ્રેરણા પ્રવાસ
અને ડેમોન્સ્ટ્રેશનમાં ખેડૂતને વધુમાં વધુ સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે.